हेलो फ्रेंड्स, आज आप स्टार्ट करें लेक्चर नंबर 5। लेक्चर नंबर 4 में आपने जे चतुष्कोण ना जितना पण जे ना गुणधर्म होता ये हमने आपने जो लिए। लेक्चर नंबर 5 में हमें आपने स्टार्ट करें सु थोड़ा त्रिकोण ना गुणधर्म। तो के तुमने पूछे सर त्रिकोण क्षेत्र तो पति, पण आज चैप्टर में त्रिकोण ने रिलेटेड खाली एला बे जे विधान जे छे ये तुमने सिखवाना छे। और एमा नो पेलो विधान छे 8.9 ने आपण तुमने प्रमेय स्वरूप में आपेलो छे। और 8.10 जे ये पण तुमने प्रमेय स्वरूप में आपेलो छे। बराबर, तो आज ना लेक्चर में आई थिंक आपने संपूर्ण चैप्टर नंबर 8 जे छे ये पूर्ण करी देसु। कारण के चैप्टर नंबर 8 में ओनली 8.1 जे प्रमेय छे ये भी तुमने साथीथी करवानी कीधेल छे। बाकी जे एक्सरसाइज छे ये पण तुम्हारे सॉल्व करवानी नथी। आज एक विधान जे छे प्रमेय ये बधा जे तुम्हारे जे छे याद राखवाना छे। साथीथी की तुम्हारे कोई जरूर नथी। हवे आपणे स्टार्ट करीए आजनो लेक्चर। तेमां कीधेल छे के मध्य बिंदु प्रमेय શું કહે છે જોઈએ। તો કે ત્રિકોણની બે બાજુના મધ્ય બિંદુને જોડતા રેખાખંડ એ ત્રીજી બાજુને જેવો હોય છે સમાંતર હોય છે। જેવો હોય છે સમાંતર, તો મેં એટલે જેનો ત્રિકોણ હતો કે આપણે સૌપ્રથમ પહેલા આની આકૃતિ દોરી અને સમજીએ કે વિધાન તમને શું કહેવા માંગે છે। તો કે એમ કીધેલું છે કે ત્રિકોણની બે બાજુના મધ્ય બિંદુ, તો કે ધારો કે સૌપ્રથમ પહેલા આપણે આકૃતિ દોરી, તો કે આ લઈ લીધો આપણે ત્રિકોણ। ઓકે, ત્રિકોણનું નામ પણ આપણે આપી દઈએ, તો કે A, B અને C। હવે તમને એમ કીધેલું છે કે ત્રિકોણની બે બાજુના મધ્ય બિંદુ, તો કે ધારો કે હું બે બાજુ લઈ લઉં છું એક AB અને એક બાજુ લઈ લઉં છું AC। હવે AB નું મધ્ય બિંદુ ક્યાં છે? AC આ બંનેની વચ્ચે હશે। A અને B નું અંતર મધ્ય બિંદુ એટલે ખબર છે તમને, સપોઝ આ બિંદુ હોય 6 મીટર હોય તો આ બંને કેટલું થઈ જાય? 3 મીટર। ખ્યાલ આવી ગયો? મધ્ય બિંદુ એટલે કે જે સેન્ટર છે તે। તો કે B બાજુના મધ્ય બિંદુ બાજુનું મધ્ય બિંદુ લઈ લીધું, ધારો કે એને નામ આપી દઉં છું P। હવે બીજી બાજુનું મધ્ય બિંદુ XL થી લઈ લઈએ, તો કે આ પણ બાજુને નામ આપી દઉં છું Q। તો કે બંને બાજુને શું લઈ લીધા? મધ્ય બિંદુ લઈ લીધા। હવે ત્રિકોણ કેવો છે? આપણી પાસે ત્રિકોણના અલગ અલગ પ્રકાર છે, પણ એમાંનો કેવો ત્રિકોણ કીધો છે એ તમને કીધું નથી। ડાયરેક્ટ રેન્ડમલી આપણે કોઈ પણ એક ત્રિકોણ લઈ લીધો અને એ બંને બાજુના મધ્ય બિંદુ આપણે લઈ લીધા, તો કે મધ્ય બિંદુને જોડતો રેખાખંડ। ચલો, મધ્ય બિંદુને જોડતો રેખાખંડ કયો થશે? આ કે આ PQ થશે। થઈ ગયું? તો કે મધ્ય બિંદુને જોડતો રેખાખંડ આ PQ એ ત્રીજી બાજુ, તો કે ત્રીજી બાજુ કઈ થશે? તો ઓલરેડી તમે બે બાજુનો ઉપયોગ કરી લીધો છે। કઈ કઈ બાજુનો ઉપયોગ કર્યો? તો AB નો ઉપયોગ કર્યો, AC નો ઉપયોગ કર્યો, બાકીની બે બાજુ રહી તો કે BC। તો કે ત્રીજી બાજુને સમાંતર હોય છે, કોને સમાંતર થશે? આ BC ને સમાંતર થશે। रेखाखंड त्रीजी बाजू ने समान होय छे। એક નવો પોઈન્ટ આમાં આપણે ઉમેરીએ છીએ કે આ પ્રમેય પહેલા તમને થોડી નાનકડી થિયરી આપેલી છે, તમને શું કહેવા માંગે છે આપણે જોઈ લઈએ। તો કે કોઈ પણ ત્રિકોણનો એટલે કે બે બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એ હંમેશા ત્રીજી બાજુ કરતા કેવો હોય છે? અડધો હોય છે। મેં શું કીધું? ફરી વખત લીધા, ફરી વખત રિપીટ કરું છું, ત્રિકોણની બે બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એ ત્રીજી બાજુ કરતા કેવો હોય છે? અડધો હોય છે અને પ્લસ સમાંતર પણ હોય છે। અડધો એટલે કે શું? તો કે પેલા PQ કેવો છે? આ PQ એ કેવો હોય છે? એની ત્રીજી બાજુ કરીને BC કરતા કેવો હોય છે? અડધો। BC કરતા કેવો હોય છે? હંમેશા અડધો। તો આ વિધાન પણ તમારે યાદ રાખવાનું છે। આ વિધાન તમને દાખલામાં પૂછી શકશે કે જો કોઈ ત્રિકોણના બે મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એ ત્રીજી બાજુને કેવો હોય છે? સમાંતર પણ હોય છે અને ત્રીજી બાજુ કરતા અડધો હોય છે। જો સપોઝ આ મારી પાસે કેટલો હોય છે? 10 સેન્ટીમીટરનો હોય, કેટલો હોય છે? 10 સેન્ટીમીટરનો, તો આ કેટલાનો થઈ ગઈ છે? 5 સેન્ટીમીટર। ખ્યાલ આવ્યો? અથવા તમને PQ આપેલા હોય 5 સેન્ટીમીટર, તો આ ડબલ થઈ જશે કેટલો? 10 સેન્ટીમીટર। ધારો કે તમને PQ આપેલા છે અને BC મેળવવાનો છે, ધારો કે તમને PQ આપેલા છે 4 સેન્ટીમીટર, તો BC કેટલો થશે? આનો ડબલ, એટલે
હોય છે અને ત્રીજી બાજુ ફરતા કેવો હોય છે અડધો હોય છે એટલે આ જે બે પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો આ તમારે ખાસ યાદ રાખવાના છે હવે આના આ જ પ્રમેયનું એક વર્ગને લીધે જે કે પ્રતિપ્રમેય તમને આવડે છે શું પ્રતિપ્રમેય કહે છે તો કે ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી પસાર સોરી માંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા એ ત્રીજી બાજુને શું કરે છે દુભાગે છે તમને શું કીધું છે બંનેના મધ્ય બિંદુને જોડો અને ઈ રેખાખંડ છે ત્રીજી બાજુને સમાંતર હોય છે અને આયા પર શું કીધું છે કે કોઈ એક બાજુના મધ્ય બિંદુમાંથી બીજી બાજુને સમાંતર જ્યારે રેખા દોરશું ત્યારે હંમેશા એ શું કરે છે ત્રીજી બાજુને દુભાગે છે શું કરે છે ત્રીજી બાજુને દુભાગે કઈ રીતના દુભાગે કે જો આપણે અહીંયા આકૃતિ દોરી રહેશે સૌપ્રથમ મેં એક લઈ લીધો છે એક નામ લો ત્રિકોણ એનું નામ આપી દઉં છું B Q N R તો કે હવે તમને શું કહે છે તો કે એક બાજુનો મધ્ય બિંદુ તો કે લઈ લો છું એક બાજુનો મધ્ય બિંદુ તમને એવું નહીં કે સપોઝ તમે આ AB નું મધ્ય બિંદુ લઈ લો તો તમે BC નું મધ્ય બિંદુ રાખી તમે આ પણ આકૃતિ દોરી શકો જો આના તમને અલગ અલગ ત્રણ પ્રકાર જે છે એ તમને દોરીને સમજાવો સપોઝ કોઈ પણ રેન્ડમ નામ આપી દઈએ આપણે PQR શું કહે છે PR બાજુને સમાંતર દોરું અથવા આ બાજુને સમાંતર દોરું તો અહીં મેં એક
દોરી PR બાજુને સમાંતર દોરી આ રેખાખંડ બે બાજુને દોરો તો કે AB બાજુને સમાંતર દોરો હવે આપણે એક બાજુ કોઈ QR બાજુને પાકરી ને તો કે આનો એક મધ્ય બિંદુ લઈ લો આ QR ને સમાંતર રેખા દોરો તો હંમેશા આ ત્રીજી બાજુને શું કરશે દુભાગ છે શું કરે છે દુભાગ છે આ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો આ પ્રમાણે તમને દાખલામાં ખાસ પૂછાય છે આ બંને અલગ અલગ વિધાન નથી સેમ જ છે પણ થોડું ટ્વિસ્ટ કરીને વિધાન થોડું બદલે છે ફરી વખત બંને વિધાન જોઈ લઈએ જો બંને બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એ ત્રીજી બાજુને સમાંતર હશે અથવા ત્રિકોણની એક બાજુનું મધ્ય બિંદુ ને બીજી બાજુને સમાંતર કોઈ રેખા દોરવામાં આવે તો એ પણ શું કરે છે ત્રીજી બાજુને દુભાગે છે પણ આ વસ્તુ ખાસ યાદ રાખજો સમાંતર હશે પ્લસ એના આખા કરતા કેટલો છે અડધો છે હવે થોડું આ આખા ચેપ્ટરનું ઓરલી આપણે જોઈએ નોંધ નંબર 1 આપણે જોઈ હતી કે સમાંતર બાજુ તો સુપણ સામસામેની બાજુ સમાન હોય સામસામેના ખૂણા સમાન હોય વિકર્ણ દુભાગે અને બીજું કઈ હતી એક જોડ સમાન અને સમાંતર હોય છે તો સેમ એવી રીતના હવે થોડું આપણે નોંધ નંબર 2 જોઈએ તો કે તમને ખ્યાલ છે ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય 130 તો એવી જ રીતના ચતુષ્કોણના ચાર ચાર ખૂણાનો સરવાળો કેટલો થશે 360 તો ચલો આપણે થોડું નોંધ કરીને આપણે લખી નાખીએ જેથી કરીને આપણે આ ચેપ્ટરમાં જે જે મેઇન મેઇન વસ્તુ જે છે એ આપણથી છૂટી ન જાય યાદ ચલો નોંધ નંબર 1 તો કે ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો કેટલો થશે સમાન હશે
तो चौरस ना विकर्ण जे छे परस्पर काटखूणे दुभाग छे अने विकर्ण केवा छे समान छे। तो आमा आपणे लखीए चौरस ना विकर्ण શું કરે છે તો કે પરસ્પર કાટખૂણે દુભાગે છે કાટખૂણે દુભાગે અને પ્લસ કેવું હોય છે સમાન હોય છે। તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ચોરસના વિકર્ણ જે છે શું કરે છે પરસ્પર કાટખૂણે દુભાગે છે અને સમાન હોય છે અને લંબચોરસના વિકર્ણ છે ઓન્લી ફોર શું કરે છે ખાલી દુભાગે છે અને સમાન હોય છે। હવે આપણે જોઈએ સમબાજુ ચતુષ્કોણ આ આપણો થર્ડ નંબરનો પોઈન્ટ હતો। હવે આપણે લઈએ ચોરસ સોરી ફોર્થ નંબરનો પોઈન્ટ સમબાજુ ચતુષ્કોણ। હવે સમબાજુ ચતુષ્કોણનો આકૃતિ કોને ખ્યાલ છે તો કે સમબાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ કેવી હોય છે સમાંતર અને કેવી હોય છે સમાન હોય છે કેવી હોય છે સમાન। चलो आने के नाम दिए डी ई एफ कोई भी नाम दिए बराबर पी क्यू आर एस। चलो समबाजु चतुष्कोण ना विकर्ण विषय आप शुं कही शको आना विकर्ण तो तमने ख्याल छे आ रीते आ रीतना छे બસ હવે ઈ પણ કેવું છે ચોરસ ઉપરથી આવે છે કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ જે છે એ શું કરે છે પરસ્પર કાટખૂણે દુભાગે છે। સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ જો અહીં લખું છું સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ શું કરે છે તો કે કાટખૂણે દુભાગે છે શું કરે છે કાટખૂણે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ જે છે ઓન્લી ફોર શું કરે છે કાટખૂણે દુભાગે છે એટલે કે આ કોણ કેટલાનો થશે 90 ઓછું દુભાગે એટલે કે શું હશે બે સરખા ભાગ પર છે આ બરાબર આ અને આ બરાબર આ સેમ સેમ અહીંયા પણ દુભાગે છે તો પણ આ સરખા થશે અને અહીંયા પણ કેવું થશે સરખા ફરક એટલો છે કે આ લંબચોરસના વિકર્ણ કાટખૂણે નથી દુભાગતા અને સમાન હોય છે ચોરસના વિકર્ણ કાટખૂણે દુભાગે છે અને સમાન હોય છે અને સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ માત્ર ને માત્ર કાટખૂણે દુભાગે છે સમાન હોતા નથી। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ જે છે ખાસ યાદ રાખજો નોંધ જે લખાવી હતી અલગ અલગ વિધાનો જે છે આપણે એક ટોપિકની છાપીટી ઉપરથી બાકીના બે ત્રણ વિધાનો આપણે જોયા બરોબર વિદ્યાર્થી મિત્રો જો આ લેક્ચર છે વ્યવસ્થિત જોજો કે ક્યાં એન્ડિંગ છે આ વસ્તુ જે છે ચાર પોઈન્ટ તમારે ખાસ યાદ રાખવાના છે। હવેના નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડાક ક્વેશ્ચન જે છે એ કાયદે આપણે સોલ્વ કરીશું અથવા નવા ચેપ્ટરમાં આપણે મળશું। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો જો ના કમ્પ્લીટ હોય તો વિડીયો ફરી વખત જોઈ લેજો અને વ્યવસ્થિત નોટ્સમાં લખી લેજો।